वेलकम टू आरोग्य संजीवनी गुजराती। आजना आ वीडियो मा अपने गृहिणियों द्वारा अजाणता ज रसोई बनावती वक्ते थती एवी भूलोनी चर्चा करीशु जेनाथी खोराक मा रहेला पोषक तत्वो नाश पामे छे, जेथी पूरतो खोराक लेवा छता विटामिन्स अने मिनरल्स नी खामी सर्जाय छे अने गंभीर रोगो पण थाय छे। तो पूरी जानकारी मेळवा वीडियो ने एंड सुधी जोता रहो। घणी गृहिणीओ पोतानी अनुकूलता माटे शाकभाजी खरीदीने अमुक शाकभाजी जेम के गुवार, वालोळ, चोळा तेमज भाजीने डીટીને અને સમારીને ફ્રીજમાં રાખે છે, જેથી રસોઈ બનાવતી વખતે ઝડપથી વાપરી શકાય। પણ આ રીતે શાકભાજી અગાઉથી કાપીને રાખવાથી તેમાં રહેલ વિટામિન સી નાશ પામવા માંડે છે। વળી લીંબુનો રસ એક સાથે કાઢીને ફ્રીજમાં રાખવાથી પણ તેમાં રહેલ વિટામિન સી નાશ પામે છે, જેથી શાકભાજીને બને ત્યાં સુધી રસોઈ બનાવતી વખતે જ સમારવા, જેથી પોષક તત્વો જળવાઈ રહે। જ્યારે કંઈ તળેલી વસ્તુ બનાવી હોય ત્યારે બાકી વધેલું તેલ ફરીથી તળવામાં વાપરવાથી કે વઘારમાં વાપરવાથી તેમાં ઝેરી તત્વો છૂટા પડે છે, જે શરીરમાં જવાથી કેન્સર જેવા ગંભીર રોગો થાય છે। માટે પહેલી વખત રસોઈ બનાવી લીધા બાદ તેને ફરીથી તળવામાં વાપરવાને બદલે રોટલી કે ભાખરીમાં મોણ તરીકે વાપરવું। આ માટે તેલને ગાળી લેવું, જેથી તેમાં રહેલા બળી ગયેલા ખોરાકના કણો નીકળી જાય। શાકભાજીને કાપીને ધોવાથી તેમાં રહેલ વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી પાણીમાં દ્રાવ્ય હોવાથી પાણી સાથે દૂર થાય છે। માટે શક્ય હોય ત્યાં સુધી શાકભાજીને સમાર્યા પહેલા આખા જ ધોઈ લેવા। રીંગણા કે બટાટા જેવા શાકભાજીને સમારીને પાણીમાં વધુ સમય સુધી ડૂબાડી રાખવાને બદલે ઝડપથી ધોઈને પાણીમાંથી બહાર કાઢી લેવા, જેથી તેમાં રહેલા વિટામિન્સ જળવાઈ રહે। ઘણી ગૃહિણીઓ રસોઈ બનાવતી વખતે જો તેમાં લીંબુ ઉમેરવાનું હોય તો તેને ઉમેર્યા પછી ઉકાળે છે। લીંબુને ગરમ કરવાથી તેમાં રહેલું વિટામિન સી નાશ પામે છે। માટે કોઈ પણ રસોઈમાં વાનગી બની ગયા બાદ તેને ગેસ પરથી ઉતારી લીધા બાદ જ લીંબુનો રસ ઉમેરવો, જેથી તેનું વિટામિન સી જળવાઈ રહે। ઘણાના ઘરમાં ચા કે દૂધને ખૂબ ઉકાળીને પીવાય છે। દૂધને વધારે વાર સુધી ઉકાળવાથી તેમાં રહેલા વિટામિન્સ અને અન્ય પોષક તત્વો ઓછા થઈ જાય છે, જેથી તેનો પૂરો ફાયદો મળતો નથી। જ્યારે ચાને વધુ સમય સુધી ઉકાળવાથી તેમાંથી ટેનિન નામનું તત્વ ખૂબ વધુ પ્રમાણમાં છૂટું પડે છે, જે લેવાથી પાચનને લગતી તકલીફો ઊભી થાય છે। માટે ચા કે દૂધને એકથી બે ઉભરા લીધા બાદ વધુ ન ઉકાળવા। ઘણી ગૃહિણીઓથી શાક બનાવતી વખતે વધુ પાણી ઉમેરાઈ જાય છે, જેને બાળવા માટે શાક કે દાળને વધુ સમય સુધી ઉકાળવું પડે છે। ખોરાકને લાંબા સમય સુધી રાંધવાથી તેના પોષક તત્વો નાશ પામે છે। માટે શાક કે દાળ બનાવતી વખતે માફક સરસ પાણી ઉમેરી થોડી વાર ઉકાળવાથી પોષક તત્વો જળવાઈ રહે છે। શાકભાજીને સીધા પાણીમાં જ બાફવાથી તેના પોષક તત્વો પાણીમાં જતા રહે છે। માટે શાકભાજીને પાણીમાં બાફવાને બદલે ચાળણીમાં મૂકી કે ઢોકળિયામાં વરાળે બાફવાથી તેમાં રહેલ વિટામિન્સ પાણીમાં જવાને બદલે જળવાઈ રહે છે। વળી શક્કરિયા કે બટાટા જેવા કંદમૂળને કાપીને બાફવાને બદલે આખા જ છાલ સહિત બાફવાથી તેના પોષક તત્વો ઓછા થતા નથી। છતાં જો ક્યારેક શાકભાજીને પાણીમાં બાફ્યા હોય તો તે પાણી શાકની ગ્રેવીમાં કે દાળમાં વાપરી લેવું। આ સિવાય પનીર બનાવતી વખતે
पनीर छूटू पड़ी गया बाद वधेलू पानी कैल्शियम थी भरपूर छे, माटे तेने फेंकी देवाने बदले लोट बांधती वक्ते वापरी लेवाथी कैल्शियम नो पूरेपूरो फायदो मळे छे। आजकाल फ्रोजन फूड एटले के फ्रूट अने शाकभाजी जेवा के गाजर, लीली मकाई, लीला वटाणा, केरी वगैरह ने फ्रीजर में राखी ने आखो वर्ष खवाई छे। आपणे आ फ्रोजन फ्रूट अने शाकभाजी खाईने मन में संतोष मानिए छीए कि आपणे आखो वर्ष ते फ्रूट के शाकभाजीना पोषक तत्वोनो लाभ मेळवीए छीए। पण हकीकतमां आवा फ्रोजन फ्रूट के शाकभाजीमां खूब ओछा प्रमाणमां पोषक तत्वो बच्या होय छे, जे फक्त स्वाद पूरो पाड़े छे। माटे फ्रोजन फूड ने बदले सीजनमां मळता ताजा फळો अने शाकभाजी ओछा प्रमाणमां खावा छतां वधु पोषक तत्वो मळे छे। जो फ्रूट के शाकभाजीनी छाल काढीने फेंकी देवामां आवे तो तेनी छालमां रहेला भरपूर पोषक तत्वो नकामा जाय छे। माटे शक्य होय त्यां सुधी फ्रूट के शाकभाजीने सारी रीते धोईने છાલ સહિત જ વાપરવા। જો છાલ ઉતારવી જ પડે તેમ હોય તો ખૂબ પાતળી છાલ ઉતારવી, જેથી પોષક તત્વો ઓછા વેડફાય। ઘણી ગૃહિણીઓને સલાડ અગાઉથી સમારીને રાખી દેવાની આદત હોય છે। સલાડને અગાઉથી સમારીને રાખવાથી તેમાં રહેલ વિટામિન સી હવાના સંપર્કમાં આવતા ઓક્સિડાઇઝ થાય છે અને નાશ પામે છે। માટે સલાડ બહુ વહેલા ન સમારવા અને સમારી લીધા બાદ જો જમવાની વાર હોય તો ઢાંકીને ફ્રીજમાં રાખવાથી વિટામિન સીનું ઓક્સિડેશન ઓછું થાય છે। રસોઈ બનાવતી વખતે કઠોળને બાફવા માટે ઘણી વખત ગૃહિણીઓ ખાવાના સોડાનો ઉપયોગ કરે છે, જે ખોરાકમાં રહેલ વિટામિન B1 અને વિટામિન સીનો નાશ કરે છે। માટે ખાવાનો સોડા નાખવાને બદલે કઠોળને 5-6 કલાક પલાળીને બાફવાથી તેમજ બાફતી વખતે 2 ટીપા કોપરેલ ઉમેરીને બાફવાથી કઠોળ જલ્દી બફાય છે અને પોષક તત્વો જળવાઈ રહે છે। ઘણી ગૃહિણીઓને ખૂબ જ આકરા તાપે ફાસ્ટ ગેસ પર ઝડપથી રસોઈ બનાવવાની આદત હોય છે। વધુ ઊંચા તાપમાને ખોરાકને રાંધવાથી તેમાંના ઘણા ખરા વિટામિન હીટ સેન્સિટિવ હોવાથી નાશ પામે છે। વળી ખૂબ આકરા તાપે તેલમાં પૂરી કે ભજીયા વગેરેને તળવાથી તેલમાં રહેલું પ્રોટીન અને ચરબીનું વિઘટન થઈ તે હાનિકારક તત્વોમાં ફેરવાય છે, જેનાથી હૃદય રોગ કે બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થાય છે। રસોઈ બનાવતી વખતે ખાંડ, લીંબુના ફૂલ, મીઠું વગેરેનો વધુ પડતો ઉપયોગ કરવાથી ડાયાબિટીસ, BP, સાંધાનો દુખાવો અને હૃદયને લગતી તકલીફો થાય છે, જેનાથી બચવા માટે ખાંડને બદલે ગોળ, લીંબુના ફૂલ કે આંબલીને બદલે લીંબુ અને મીઠાને બદલે સિંધવ નમક કે સંજળ પાવડરનો ઉપયોગ કરવો। શાકભાજીને ઢાંક્યા વગર રાંધવાથી તેમાં રહેલ વિટામિન્સ વરાળ સાથે દૂર થઈ જાય છે, માટે શાકભાજીને હંમેશા ઢાંકીને ધીમા તાપે ચોળવવા, જેથી વિટામિન્સ જળવાઈ રહે। રસોઈમાં વપરાતા મરી, તજ, લવિંગ, એલચી જેવા સુગંધી તેજાનાને દળીને વધુ પ્રમાણમાં પાવડર બનાવીને રાખવાથી તેમાં રહેલું ઉડ્ડયનશીલ સુગંધી તેલ ઉડી જાય છે અને તેની અસરકારકતા ઓછી થઈ જાય છે। માટે જરૂર પૂરતો જ પાવડર બનાવી જો થોડો ઘણો વધે તો એરટાઇટ ડબ્બામાં પેક કરીને રાખવાથી તેની સુગંધ અને પોષક તત્વો જળવાઈ રહે છે। જો આ બધી બાબતોનું ધ્યાન રાખીને રસોઈ બનાવવામાં આવે તો તે સ્વાદિષ્ટ હોવાની સાથે પૂરતા પોષક તત્વો ધરાવતી હોવાથી તે તમારા પરિવારને સ્વાસ્થ્ય સાથે સ્વાદનો સંતોષ પૂરો પાડશે। આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરો।
थैंक यू।